સુરતમાં મંત્રી મુકેશ પટેલના વિસ્તારમાં કેમિકલ માફિયા બેફામ થયા છે. ફરી એકવાર કીમ નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાયું છે. ઝેરી પાણીના કારણે અસંખ્ય માછલીઓના મોત થઈ ગયા. જીપીસીબીની ઉદાર નીતિને કારણે સ્થાનિકોમાં ભારે રોષ છે. વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના વિસ્તારમાંથી કીમ નદી વહે છે. ફરી એકવાર કીમ નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાયું છે. ઝેરી પાણીને કારણે અસંખ્ય માછલીઓના મોત થઈ ગયા. વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના વિસ્તારમાંથી આ નદી વહે છે. ત્યારે ઝી 24 કલાક પૂછે છે સવાલ, કીમ નદીને દૂષિત કરવાનો કેમિકલ માફિયાઓને કોણે હક આપ્યો? વારંવાર રજૂઆત છતાં જીપીસીબી કેમ કોઈ કાર્યવાહી નથી કરતું? જીપીસીબીની કેમિકલ માફિયાઓ પર રહેમ નજર છે? ક્યારે જીપીસીબી પોતાની નૈતિક ફરજ સમજીને કાર્યવાહી કરશે? ખેડૂતો પશુપાલકોની જીવાદોરી સમાન નદીને બચાવશે ખરા? સંદીપ જોશી સંવાદદાતા જોડાય છે ફોન લાઈન પર. જે સંદીપ, કીમ નદી કે જ્યાં કેમિકલ વાળા પાણીના કારણે માછલીઓના મોત થઈ ગયા અને અંદર રહેતા જીવની જો આ પરિસ્થિતિ હોય તો પછી હવે આ પાણી તો ના ખેતીને લાયક છે ના અન્ય કોઈ બાબતને. જી બિલકુલ જોહી, એક વખત નહીં પરંતુ અનેકો વખત આ જ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે બિલકુલથી સ્વાભાવિક રીતે જે ગુજરાત પ્રદૂષણ બોર્ડ છે તેની સામે સવાલો ઉઠતા આવ્યા છે. કારણ કે દર વખતે આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે, જીપીસીબીના અધિકારીઓ સેમ્પલો લઈ જાય છે પરંતુ તેનું કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતી. હાલ પણ જે રીતે ઘટના સામે આવી છે, બોડોસરા નજીક જે કેમિકલ વેસ્ટ ઠલવાયો હતો તેને લઈને સંખ્યાબંધ માછલાઓના મોત નીપજ્યા છે. હાલ પણ જીપીસીબીના જે અધિકારીઓ છે તે સ્તર પર પહોંચ્યા છે અને સેમ્પલો લેવાનું શરૂ કર્યું છે. પરંતુ જે રીતે અનેક વખત જે લોકો પણ આક્ષેપ કરતા આવ્યા હોય છે કે વખતો વખત જીપીસીબી આવતું હોય છે, કેમિકલના સેમ્પલો લઈ જતું હોય છે, પાણીના સેમ્પલો લઈ જતું, પરંતુ કોઈ પણ પ્રકારની નક્કર કે ઠોસ કાર્યવાહી કેમિકલ માફિયાઓ પર કરવામાં નથી આવતી, જેને લઈને તેઓ બેફામ બન્યા છે. મહત્વની વાત તો એ છે કે જે આ જે કીમ નદી છે તે ત્રણ તાલુકામાંથી પસાર થાય છે, ઓલપાર, માંગરોળ અને હાસોદ. આમ ત્રણ તાલુકાના સંખ્યાબંધ ગામના લોકો આ કીમ નદીના પાણીનો પીવા માટે ઉપયોગ કરે છે, સિંચાઈ માટે ઉપયોગ કરે છે, તેમજ તેની જળસુસ્તી પણ ઉપયોગમાં આવતી હોય છે. ત્યારે બિલકુલથી જળસુસ્તીને નુકસાન થઈ રહ્યું છે, પશુ ધનને નુકસાન થયું છે, ખેડૂત પાકને પણ નુકસાના કેમિકલ માફિયાઓ દ્વારા પહોંચાડાઈ રહ્યું છે. તેમ છતાં આ વિસ્તારના લોકો પણ હાલ ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે વખતો વખત આ પ્રકારની પરિસ્થિતિ અને ઘટનાઓ સામે આવતી છે. મહત્વનો વિસ્તાર તો મહત્વની વાત તો એ છે જોઈ કે આજે માંગરોળ અને જે ઓલપાર વિસ્તાર છે તે પહેલા જે માંગરોળના જે કેબિનેટ મંત્રી હતા, વન પર્યાવરણ અને મંત્રી હતા ગણપતસિંહ વસાવા, તેમનો મત વિસ્તાર હતો. હાલમાં વાત કરીએ તો જે ઓલપારના ધારાસભ્ય છે અને હાલ રાજ્યના વન પર્યાવરણ અને જળ સંપત્તિ મંત્રી છે મુકેશ પટેલ, તેઓના મત વિસ્તારમાંથી આ નદી વહીને જતી હોય છે, તે ત્યાં આ પ્રકારની પરિસ્થિતિ હોય છે, એટલે બિલકુલથી સવાલો સ્વાભાવિક રીતે ઉભા થાય છે. બિલકુલ સંદીપ, એટલે પહેલેથી આ પરિસ્થિતિ ચાલતી આવે છે તેમ છતાં આ નદીને બચાવવાનો કોઈ પ્રયત્ન હજી સુધી નથી થયો? જી જી બિલકુલ જોઈ, સ્વાભાવિક રીતે વર્ષોથી વાત કરવામાં તો ઘણા વર્ષોથી અહીંયા આ જ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. અનેકો ફરિયાદ કરવામાં આવી છે, સ્થાનિક આગેવાનો હોય, સરપંચો હોય કે પ્રકૃતિ પ્રેમીના લોકો હોય, અનેક લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે પરંતુ કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં જ નથી આવતી. તેને જ લઈને આ રીતે કેમિકલ માફિયાઓ બેફામ બની રહ્યા છે અને આ પ્રકારે જળસુસ્તીને નુકસાન પહોંચાડી રહ્યા છે. જી જોઈ બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર સંદીપ. તો ખેડૂતો અને પશુપાલકો માટે પણ ઉપયોગી હવે આ પાણી નથી રહ્યું અને છેલ્લા કેટલાય સમયથી આ પ્રકારની પરિસ્થિતિ છતાં નદીને બચાવવાનો કોઈ પ્રયાસ કરવામાં નથી આવ્યો. અમારા ગામની ઉત્તરે કીમ નદી વહે છે. હવે એક કીમ નદી જીવાત છે અને પાણીનો પુરવઠો પૂરો રહે છે એમાં, એટલે પહેલા તો અમે એ ડાયરેક્ટ પાણીનો ઉપયોગ પીવા માટે પણ કરતા હતા અને નદીમાંથી પાણી લઈને ખેતી માટે પણ ઉપયોગ કરીએ છીએ. અમારા ગામની આજુબાજુ ઈંટોના ભઠ્ઠા, શેઢી કાપતા મજૂરો પણ રહે છે, એ બિચારા ગરીબ માણસો પણ આ પાણીનો ઉપયોગ કરે છે. હવે આટલું તીવ્ર કેમિકલ હોય તો એના સ્વાસ્થ્યને બી ખરાબ અસર થાય છે અને આનું જો પરિણામ નહીં આવશે તો અમારું ગામ ભૂખ હડતાલ કરતા પણ અટકાશે નહીં. જીપીસીબીને બળપૂર્વક કરી અને આ ખાડીના ઓવારા સુધી તો લઈ આવ્યા હતા, એને પાણીના સેમ્પલ પણ અપાવ્યા હતા, પણ એ સેમ્પલનું કોઈ રિઝલ્ટ આવ્યું હતું કે નહીં એ પણ અમને ખબર નથી. કારણ કે એક ગુપ્ત માહિતી અનુસાર અમને એવું જાણવા મળ્યું હતું કે આ પાણીની અંદર સાયનાઇડ અથવા તો લેડ પ્રકારના
ભારી ધાતુ તત્વો રહેલા છે જે પાણીના રહે બોન્ડને તોડી નાખે છે અને પાણીમાં કાર્બન એમિશન કરે છે એનાથી જળચર જીવન જોખમાય છે તો યોગ્ય પગલાં લેવા માટે એવી રજૂઆત કરવામાં આવે છે. આ તમારી ચેનલના માધ્યમથી અમે એવું કહેવા માંગીએ છીએ કે આનો કોઈ નિશ્ચિત સરકાર અથવા તો જીપીસીબી નિશ્ચિત ઉકેલ લાવે અને આ કેમિકલ માફિયાને દંડ કરે, કારણ કે આ એક રમતી અને ખુશાલ નદી છે જેના કિનારે ઘણા બધા ગામો રહેલા છે અને ઘણા બધા ખેડૂતો આ જ પાણી પર ડિપેન્ડ કરે છે. સો આજુબાજુનો વિસ્તાર બંજર થઈ જતા વાર લાગશે નહીં જો આ કોઈ આના પર પગલાં લેવામાં ન આવે એવી અમારી રજૂઆત છે.